નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે 9મા ધોરણના સંસ્કૃતનો અભ્યાસ કરવાના છીએ. આપ તો પહેલાં કાવ્યથી શરૂઆત થતી હોય, પણ આપણે આજે 20મો પાઠ છે એની શરૂઆત કરવાના છીએ. સંસ્કૃત ભાષાયાહ વૈશિષ્ટ્યમ, સંસ્કૃત ભાષાની વિશેષતાઓ. મને લાગે છે કે આ 20મો પાઠ છે એ આપણા પાઠ્યપુસ્તકની શરૂઆતમાં આપવો જોઈએ, પરંતુ હું જે 9મા ધોરણની શરૂઆત છે એ 20મા પાઠથી જ કરીશ. કેમ કે 9મા ધોરણમાં સંસ્કૃત ભાષાની વિશેષતાઓ જાણવી ખૂબ જરૂરી છે. એની વિશેષતાઓ જાણીએ તો જ આપણે એના મહત્ત્વનો ખ્યાલ આવે. વિશ્વની પ્રાચીનતમ ભાષા એટલે સંસ્કૃત, અને ભારતની સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા એ પણ સંસ્કૃત છે. પહેલાંના સમયમાં એટલે કે પ્રાચીન કાળમાં સંસ્કૃત છે એ બોલચાલની ભાષા તરીકે હતી. જ્યારે આજે આપણે બોલચાલની ભાષામાં સંસ્કૃતનો ઉપયોગ નથી કરતા એટલા માટે એની સાથે આત્મીયતા બંધાયેલી નથી. છતાં ભાષા તરીકે એની અનેક વિશેષતાઓ રહેલી છે જે આપણે આ પાઠમાં જોવાના છીએ. જો પાઠનો શરૂઆત કરીએ, વયમ જાણીમહ યત, આપણે જાણીએ છીએ કે મિત્રો શબ્દનો અર્થ પણ જાણવો એટલો જ મહત્ત્વનો છે. યત એટલે કે, આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા છે એ બધી જ ભારતીય ભાષાઓની જનની છે, એટલે કે ભારતની મોટાભાગની ભાષાઓ છે એની વ્યુત્પત્તિ સંસ્કૃત ભાષામાંથી થઈ છે. માટે સંસ્કૃતને બધી ભારતીય ભાષાઓની જનની કહેવાય છે. મિત્રો એટલું જ નહીં, પણ વિશ્વની જે ભાષાઓ છે એમાં ઘણી ભાષાઓ છે સંસ્કૃતમાંથી ઉતરી આવેલી છે, તો એ પણ એક એની વિશેષતા છે. અથ ચ સંસારે યાહા ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા. આથી જે સંસારમાં જે ભાષાઓ છે એમાં તે પ્રાચીનતમ ભાષા છે, સૌથી જૂનામાં જૂની ભાષા સંસ્કૃત છે. અને મિત્રો એ બાબતની આપને ગર્વ પણ થાય છે. અસ્યાયા ભાષાયાહ અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ. અસ્યાયાહ આ ભાષાની અનેકવિધ વિશેષતાઓ પણ છે. અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામહ. અહીંયા એની કેટલીક વિશેષતાઓ પ્રદર્શિત કરવામાં આવી છે, રજૂ કરવામાં આવી છે. તો એની વિશેષતાઓ જોઈએ. પ્રથમમ વૈશિષ્ટ્યમ, એની પહેલી વિશેષતા, સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ. સંસારનો પ્રાચીનતમ જૂનામાં જૂનો ગ્રંથ એટલે ઋગ્વેદ, જે વિશ્વની દરેક લાઇબ્રેરીમાં જોવા મળે છે. અયમપી સંસ્કૃત ભાષાયાહ એવ ગ્રંથ, આ સંસ્કૃતનો જ ગ્રંથ છે. એવમ સંસારસ્ય પ્રથમમ પુસ્તકમપી સંસ્કૃતસ્યૈવ વર્તતે ન તુ કસ્યાચિત અન્યસ્યાહ ભાષાયાહ. આથી જ સંસારનું પ્રથમ પુસ્તક સંસ્કૃત ભાષામાં જ લખાયેલું જોવા મળે છે, નહીં કે વિશ્વની અન્ય કોઈ ભાષામાં. આગળના પાઠનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરવાના છીએ.